હલો વિદ્યાર્થી મિત્રો કેમ છો આગળ આપણે સામાયિક શ્રેણીની અંદર વલણ જોયું અને વલણની રીત હતી કઈ રીત ખ્યાલ છે તમને કિંમત શોધવાની હતી કઈ રીતે કિંમત શોધી આપણે તો એ આપણે નિયતમ વર્ગોની રીતે દાખલા કર્યા વલણ શોધવાની હવે આપણે જોવાની છે ચલિત સરેરાશની રીત ટૂંકા ગાળાની વધઘટોની અસર દૂર કરીને વલણ નક્કી કરવા માટે ટૂંકા ગાળા માટે પણ વધઘટ થતી હોય તો એ ટૂંકા ગાળાની વધઘટની જે અસર થાય છે એ અસરને આપણે શું કરીને દૂર કરીને દૂર કરવા માટે ચલિત સરેરાશ રીત ખૂબ જ ઉપયોગી નીવડે છે ટૂંકા ગાળાની જે વધઘટ થતી હોય તે કેવી હોય છે નિયમિત અને તેનું પુનરાવર્તન થતું હોય છે પુનરાવર્તન એટલે વારંવાર એ કિંમત આવ્યા કરતી હોય ભૂતકાળના અનુભવ પરથી અથવા અન્ય સાધનોની આ વધઘટોથી પુનરાવર્તનના સમયની જાણકારી મેળવી પુનરાવર્તન કેટલા કેટલા સમય થાય છે તેની શું મેળવવામાં આવે છે માહિતી મેળવવામાં આવે છે તેને અનુરૂપ સમયના અવલોકનોની સરેરાશ શોધવામાં આવે છે તેને ધ્યાનમાં લઈ કોની સમયના અવલોકનોની સરેરાશ ધ્યાનમાં લેવામાં આવે છે સરરાશ કિંમત કેન્દ્ર સ્થાને હોવાથી એટલે મુખ્ય સ્થાને અલ્પકાલીન વધઘટની અસરથી મુક્ત થયેલ કિંમતો મળે છે એકદમ જ ટૂંકા ગાળાની કિંમતમાં જે ફેરફાર થયો હોય અલ્પકાલીન એનાથી એ કિંમતો આપણને કેવી મળશે મુક્ત જે ચલનું વલણ દર્શાવે છે એ કિંમત શું બતાવશે આપણને ચલનું

એટલે કે કિંમત મોટા ભાગે કેટલા વર્ષે આવે છે અલ્પકાલીન સમયગાળો વાય ટુ અને વાય થ્રીનો મધ્યક પહેલી ત્રણ કિંમતો આપેલી હોય તે એટલે કે વાય જે આપેલો હોય તે એનું આપણે સરાસરી શોધશું મધ્યક શોધશું વાય વન વાય ટુ અને વાય થ્રી ભાગ્યા ત્રણ શોધી તેને આ ત્રણ કિંમતોના કેન્દ્ર સ્થાને આપતી કયા સ્થાને કેન્દ્ર સ્થાને એટલે એક બે અને ત્રણ એ ત્રણ માં કેન્દ્ર મધ્યમાં કોણ આવે તો કે વાય ટુ એટલે કે વાય ટુ ની સામે મૂકવામાં આવે છે ત્યારબાદ ક્રમશઃ ત્રણ કિંમત વાય ટુ વાય થ્રી અને વાય ફોર મધ્યક લય હવે પછીના ત્રણ વર્ષ એટલે વાય વન નીકળી ગયો એની જગ્યાએ વાય ફોર આવશે મધ્યક લય વાય ટુ વધતા વાય થ્રી વાય ફોર ભાગ્યા ત્રણ શોધી તેના કેન્દ્ર સ્થાને તો હવે આમાં ત્રણ ની અંદર મધ્યમાં કોણ આવશે તો કે વાય ટુ વાય થ્રી વાય ની સામે મૂકવામાં આવે છે ચલની આપેલ કિંમતો માંથી છેલ્લી કિંમત આવરી લેવાય ત્યાં સુધી બધા મધ્યગો શોધવામાં આવે છે એટલે વાય ફોર પછી છેલ્લે વાય સેવન વાય એટ અને વાય આવતું હોય તો નાઇન સુધી ત્યાં સુધી તમારે આ સરાસરી શોધ્યા કરવી પડશે કેટલા ચલને ધ્યાનમાં લઈને ત્રણ ત્રણ ચલને ધ્યાનમાં લઈને પણ તમને કહેવામાં આવેલું હોય ત્રણ વર્ષ કે ત્રણ સમયગાળો તો ત્રણને લેવાનું પાંચ કહેવામાં આવેલું હોય તો પાંચ વર્ષ કે પાંચ સમયગાળાને સરેરાશ શોધવાની જે વલણ દર્શાવે છે આવી સરેરાશને ત્રણ વર્ષીય ચલિત સરેરાશ કહેવામાં આવે છે જે વલણ દર્શાવે છે દરેક સામાયિક શ્રેણીમાં સમયનું એકમ વર્ષ હોય એવું જરૂરી નથી એટલે સમયગાળો વર્ષમાં જ હોય એવું જરૂરી નથી મહિનામાં પણ હોઈ શકે અઠવાડિયામાં પણ હોઈ શકે ત્રણ ત્રણ મહિને પણ હોઈ શકે અને ચલની કિંમતોની તરાહ એટલે વધઘટના પુનરાવર્તનના સમયગાળો પણ ત્રણ વર્ષનો હોવો જરૂરી નથી સમયના એકમ પ્રમાણે આપણે ચલી સરેરાશને દર્શાવીશું દાખલા તરીકે પાંચ દિવસીય ચલિત સરેરાશ ત્રિમાસિક સરેરાશ ચાર હપ્તાની ચલિત સરેરાશ વગેરે અભારે ચર્ચા માટે સમયનું એકમ વર્ષ દર્શાવીશું આધારે દાખલાની ગણતરી કરતી વખતે સૌ પ્રથમ સરેરાશના સમયગાળાને અનુરૂપ ચલની કિંમતના સરવાળામાં સરવાળા શોધવામાં આવે છે વાય થ્રી મેળવ્યા બાદ બીજો સરવાળો શોધવા માટે ઉપરોક્ત સરવાળામાંથી માંથી ને બાદ કરી વાય ફોર ઉમેરવામાં આવે છે એટલે કે ત્રણ ત્રણ વર્ષના સરવાળા કરવાના હોય તો વાય વન વાય ટુ અને વાય થ્રી આ પહેલો સરવાળો આવ્યો હવે પછીના ત્રણ વર્ષનું વર્ષવાનો હોય તો વાય વન નીકળી જશે વાય ટુ વાય થ્રી અને વાય ફોર આવશે પછી આગળ જઈશું તો વાય ટુ નીકળી જશે વાય ફાઈવ એ રીતે તમારે કરવાનું રહેશે વાય વન ને બાદ કરી વાય ફોર ઉમેરવામાં આવે છે આ રીતે ક્રમશ બધા સરવાળા શોધીને દરેક ત્રણ દરેક વલણને ત્રણ વડે ભાગતા ત્રણ વર્ષીય ચલીસ સરાશ મળશે પણ જો તે ગાળો બેકી સંખ્યામાં હોય તો ચલીસ સઘરી બને છે અઘરી બને છે એટલે મિત્રો એક સ્ટેપ ખાલી વધી જાય છે અઘરી બનતી રીત એની એજ છે મેથડ તેની તેજ છે ફક્ત એક સ્ટેપ વધી જાય છે શું છે ધારો કે ચાર શોધવાની છે પ્રથમ ચાર વર્ષુ વાય થ્રી અને વાય ફોર ભાગ્યા ચાર એટલે ચાર લેવાનું છે શોધવામાં આવશે આ ચાર કિંમતોનું કેન્દ્રિત સ્થાન વાય ટુ અને વાય થ્રી ની વચ્ચે હોવાથી જો મિત્રો વાય વન વાય ટુ વાય થ્રી અને વાય ફોર હવે અહીંયા તમારું ત્રણ વર્ષ કે પાંચ વર્ષ હોય તો મધ્યસ્થાન તમને મળી ગયું વાય ટુ અહીંયા એક બે ત્રણ ચાર છે તો મધ્યસ્થાન તમને મળતું નથી તો મધ્યસ્થાન તમારે આ લેવાનું છે વાય ટુ અને વાય થ્રીની વચ્ચે એટલે એને કીધું જો વાય ટુ અને વાય થ્રીની વચ્ચે હોવાથી આ સરેરાશને સ્થાને લખાશે તે જ રીતે ક્રમશ

આપણે દાખલામાં જોઈશું સરવાળો કરી પાછી એની સરેરાશ શોધવાની રહેશે અને તેને તે બે ચાલિત સરેરાશ વચ્ચે મૂકવામાં આવે છે પછી આ બેની એની મધ્યમાં વાય આવે તો વાય થ્રીની સામે તમારે લખવાનું રહેશે આમ ઉપર દર્શાયેલ પ્રથમ અને બીજી સરેરાશની કિંમત વાય થ્રીની સામે મૂકવામાં આવશે આ રીતે મેળવેલ સરેરાશને ચાર વર્ષીય ચલિત સરેરાશ કહે છે એને કેટલા વર્ષીય કહેવામાં આવે છે ચાર વર્ષીય ચલિત સરેરાશ અહીં સરેરાશ શોધવાની પ્રક્રિયા બે વખત કરવી પડે છે કેમ તો કે પહેલાં આ બેની વચ્ચે આવે તે વાય ટુ અને વાય થ્રીની વચ્ચે આવે તે

આપણને ઉપર મુજબની ચાર વર્ષીય ચલિત રાસ મળે છે સરવાળો કેટલો છે તો કે આઠ વર્ષનો પહેલાં ચાર વર્ષનો પછી ચાર વર્ષનો એમ કરીને ટોટલ આઠ વર્ષનો સરવાળો હોય છે અને આઠ વર્ષનો સરવાળો હોય એટલે તમારે પછી એને કેટલા વડે ભાગવો પડશે મિત્રો આઠ વડે ભાગવું પડે છે અલ્પકાલીન વધઘટોના પુનરાવર્તનનો સમય કોઈ પણ બેકી સંખ્યા હોય તો ઉપર દર્શાયેલ રીત મુજબ પ્રથમ ચલિત સરાસના ત્યારબાદ બબ્બેના સરવાળા મેળવીને ચલિત સરાશો શોધવામાં આવે છે જો બેકી સંખ્યા હોય તો એકી સંખ્યા હોય તો બહુ પ્રશ્ન રહેતો નથી ચાલો મિત્રો તો હવે આપણે આ રીતના દાખલા જોઈએ મિત્રો ચાર પોઈન્ટ ત્રણ ના દાખલોની શરૂઆત કરતા પહેલા જાણ કરી દઉં કે ચાર પોઈન્ટ બેનો છેલ્લો દાખલો જે છે એ તમારે સો પ્રયત્ન કરી અને આલેખ દોરવાનો છે આપણે આલેખ કેવી રીતે દોરવો તેના આગળ વિડીયો અપલોડ કર્યા છે ચાલો ચાર પોઈન્ટ ત્રણનો પહેલો દાખલો એક કંપનીના વેચાણ દસ લાખમાં બધું વેચાણ જે છે તે દસ લાખના આંકડામાં દર્શાવેલું છે ની નીચેની માહિતી પરથી ત્રણ વર્ષીય ચલિત્ર આ તમારે ખાસ યાદ રાખવાનું છે અહીંયા કેટલા વર્ષ કીધું છે મિત્રો ત્રણ વર્ષીય ચલિત્રા સ્વડે વલણ દર્શાવો ચલો વર્ષ આપેલો છે તે આપણે એને ટી કહીશું વેચાણ આપેલું છે તેને આપણે વાય કહીશું અને આપણે ખ્યાલ છે ત્યાં સુધી વર્ષને અહીંયા આપણે ક્રમ આપી દઈશું વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન અને વર્ષ આપેલા છે મિત્રો બે હાજર છ થી લઈને બે હજાર પંદર વેચાણ આપેલું છે દસ લાખ રૂપિયામાં ત્રણ ચાર આઠ છ સાત નવ દસ ચૌદ અને બાર તો અહીંયા આપણે ચલિત સરેરાશ વડે વલણ શોધીએ ચાલો મિત્રો અહીં જુઓ વર્ષ દર્શાવ્યા છે બે હજાર છ થી બે હજાર પંદર સમય દર્શાવ્યો છે એક થી દસ વેચાણ દસ લાખ વાય જે આંકડા આપણે દર્શાવેલા છે ત્યાર પછી મેં બે કોલમ બનાવીને રાખીએ છીએ એક કોલમ આપણે અહીંયા ત્રણ વર્ષનું કીધું છે તો ત્રણ વર્ષીય ચલીસ સરવાળા માટે અને બીજું કોલમ ત્રણ વર્ષીય ચલીસ રાસ વલણ માટે તો હું આ કોલમને કહીશ મિત્રો ત્રણ સરવાળો ચલો એક બે અને ત્રણ આ પ્રથમ ત્રણ વર્ષ છે મધ્યમાં બે આવે છે તો આ કોલમની અંદર મારે સરવાળો લખવાનો રહેશે અને સરવાળો વાય નો કરવાનો છે મિત્રો તો ત્રણ વત્તા ચાર વત્તા આનો સરવાળો કરીએ તો મિત્રો કેટલો આવે છે પંદર અને મિત્રો મિત્રો દાખલાની ગણતરી સરળ કરવા માટે તમે જે વર્ષ લખો મહિના લખો માસ લખો તો જે ટી આવે છે એ ટી ક્રમ આપવો હોય તો તમારે યાદ રાખવાનું કે એક સમયગાળો છોડી એક લીટી છોડવાની પછી બીજો વર્ષ કે સમય લખવાનો એક લીટી છોડવાની કે જેથી કરીને તમારો દાખલો ખીચડો ભરેલો ન બને અને છૂટું છવાયું વ્યવસ્થિત લાગે ચાલો મિત્રો અહીંથી આપણે શરૂઆત કરી ત્રણ વર્ષના સરવાળો કર્યો પંદર હવે આપણે પહેલું વર્ષ છોડી દેવાનું છે અને પછીના ત્રણ વર્ષનો સરવાળો એટલે કે બે ત્રણ અને ચારનો તો ચાર વત્તા આઠ વત્તા છ એનો સરવાળો છે મિત્રો અઢાર હવે બીજું વર્ષ છોડીને આઠ છ અને સાતનો સરવાળો આઠ વત્તા છ વત્તા સાત એનો સરવાળો આવે છે મિત્રો એકવીસ હવે આપણે આઠને છોડી દઈશું છ સાત અને અગિયાર છ વત્તા સાત વત્તા અગિયાર એનો સરવાળો આવે છે ચોવીસ હવે છ ને કાઢીને મિત્રો સાત અગિયાર અને નવ સાત વત્તા અગિયાર વત્તા નવ સરવાળો આવે છે 27 હવે આપણે સાતને કાઢીશું અગિયાર નવ અને દસ વત્તા દસ એનો સરવાળો આવે છે મિત્રો ત્રીસ હવે અગિયાર નીકળી જશે તો નવ વત્તા દસ વત્તા ચૌદ એનો સરવાળો આવે છે મિત્રો તેત્રીસ ચાલો હવે નવ નીકળી જશે દસ ચૌદ અને બાર દસ વત્તા ચૌદ વત્તા બાર એનો સરવાળો આવે છે છત્રીસ હવે મિત્રો તમે અહીંયાથી શું કાઢશો દસ કાઢો તો ચૌદ બાર અને પછીનો કોઈ આંખ છે નહીં તો ત્રણ વર્ષ થતા નથી તો અહીંયા સરવાળામાં તમારે ડેસ કરવાનું રહેશે એવી જ રીતે મિત્રો પ્રથમ હવે યાદ રાખજો જો ત્રણ વર્ષીય હોય ને તો પહેલો અને છેલ્લામાં ડેશ આવશે એમાં તમે શોધી શકશો નહીં સરવાળો અને હવે જે હવે મિત્રો કેટલીક જગ્યાએ એવું પણ કરાવે છે કે આ પંદર સરવાળો અહીંયા લખાવે છે પછી આ ત્રણ માઇનસ કરાવે છે અને પ્લસ છ કરાવે છે કેમ તો કે આ સરવાળો કોનો છે એક બે અને ત્રણ નો તો એમાં ત્રણ માઇનસ કરી દો કારણ કે પછીના સરવાળામાં ત્રણ લેવાના નથી અને છ લેવાના છે પંદર માં અગિયાર પ્લસ કરો આ રીતે પણ કરાવે છે તો તમને જે યોગ્ય રીત લાગે તે કરી શકો છો પરંતુ હું ત્રણ ત્રણ વર્ષના સરવાળા કરીશ ચાર ચાર વર્ષના સરવાળા કરીશ હું પ્લસ માઇનસ કરવા જવાનો નથી ચાર વર્ષના સરવાળો કીધા હોય તો હું ચાર વર્ષનો સરવાળો કરીશ મારા માટે એ જ સરળ છે મિત્રો અને તમને પણ એવું કેવું છું કે સરવાળો જ કરવાનો પ્લસ માઇનસ કરવા જવાની જરૂર નથી હવે આ ત્રણ વર્ષીય ચલિત સરેરાશ અને સરવાળો આવ્યો હવે અહીંયા લખીશું છેલ્લું કોલમ ત્રણ વર્ષીય ચલિત સરેરાશ વલણ ચલિત સરેરાશ વલણ અને વલણની અંદર જે સરવાળો આવ્યો મિત્રો આ કેટલા છે પંદર તો અહીંયા પંદર ભાગ્યા મધ્ય શોધવાનો કેટલાનો સરવાળો છે એક બે ને ત્રણ ભાગ્યા ત્રણ બરાબર પાંચ અઢાર ભાગ્યા ત્રણ છ એકવીસ ભાગ્યા ત્રણ સાત ચોવીસ ભાગ્યા ત્રણ આઠ સત્તાવીસ ભાગ્યા ત્રણ નવ ત્રીસ ભાગ્યા ત્રણ દસ તેત્રીસ ભાગ્યા ત્રણ અગિયાર અને છત્રીસ ભાગ્યા ત્રણ બરાબર આ રીતે મિત્રો તમારે દાખલા પૂરા કરવાના છે આ આપણને શું આવી ગયું વલણ આવી ગયું મિત્રો દરેક ત્રણ ત્રણ વર્ષનું વલણ શોધ્યું તો બે હજાર સાતમાં વલણ પાંચ બે હજાર આઠમાં છ બે હજાર નવમાં સાત આ આપણને વલણ દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો હવે પછી ફરીથી નવા મુદ્દા સાથે મળીશું આવજો